જય હિન્દ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છીએ આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે સંત સુરદાસ યોજના અથવા તો ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના મિત્રો દિવ્યાંગતા અપંગતા કે વિકલાંગતા આ શબ્દોને બીમારી તો નહીં પરંતુ માણસની મજબૂરી જરૂર કહી શકાય તો મિત્રો આ લોકોને ફૂલ તો નહીં પરંતુ ફૂલને પાંખડી સ્વરૂપે આ યોજના દ્વારા રૂપિયા એક હજારની માસિક સહાય છે તે આપવામાં આવે છે આ સહાય કોને મળે આ સહાય મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો વધુમાં વધુ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેને શેર કરી દેશો જેથી એ આ યોજનાનો લાભ છે તે લઈ શકે તો મિત્રો ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ અને સંત સુરદાસ યોજના મિત્રો સંત સુરદાસ યોજના અને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ એ બંને એક જ યોજના છે તો મિત્રો આ સંત સુરદાસ યોજના છે તેનો લાભ કોને મળે તો કે એકવીસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો એકવીસ પ્રકારની છે દિવ્યાંગતા અથવા તો વિકલાંગતા ધરાવતા જે વ્યક્તિ છે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ દરેક વ્યક્તિઓને છે વિકલાંગતા ધરાવતા હોય તેને આ યોજનાઓનો લાભ છે તે મળવાપાત્ર રહેશે અને અરજદારની જે ઉંમર છે તે ઓગણા એંસી કરતાં ઓછી હોવી જોઈએ એટલે કે ઓગણા એંસી કરતાં તેની ઉંમર છે તે ઓછી હોવી જોઈએ તેનાથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં અને અરજદાર છે તેની એંસી ટકા કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતી હોવી જોઈએ એટલે કે તમે જે પણ અરજદારનું ફોર્મ ભરો છો તેની વિકલાંગતાની ટકાવરી જોઈએ તો એંસી ટકા અથવા તો તેનાથી વધુ હોવી જોઈએ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ એટલે કે તમે જે અરજદાર એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિના નામે પેન્શન માટે ફોર્મ ભરો છો તેનું નામ બીપીએલ યાદીમાં હોવું જોઈએ અને બીપીએલમાં છે તેનો સ્કોર ઝીરોથી લઈ અને વીસ સુધી હોવો જોઈએ જો તેનો સ્કોર વીસ કરતાં વધુ હશે તો તે આ યોજનામાં લાભ લઈ શકશે નહીં ત્યારબાદ આ યોજનાનો કેટલો લાભ મળે તો કે તમામ લાભાર્થીને માસિક એક હજાર રૂપિયા ચૂકવવા પાત્ર રહેશે મિત્રો અગાઉ છસો રૂપિયા ચૂકવવામાં આવતા હતા પરંતુ સરકાર દ્વારા આ યોજનામાં વધારો કરી અને એક હજાર રૂપિયા પેન્શન છે તે હવે આપવામાં આવશે ત્યારબાદ અરજદારને આશાએ છે ત્યારે ડીબીટીથી ડાયરેક્ટ તેના ખાતામાં ચૂકવવામાં આવશે ત્યારબાદ આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એટલે કે કયા કયા પુરાવાઓની જરૂર પડશે તો કે વિકલાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ એટલે કે તેનું દિવ્યાંગતા ધરાવતું કોઈ ઓળખ કાર્ડ હોય તેની નકલ ત્યારબાદ ઉંમરનો દાખલો ઉંમરના દાખલામાં તમે જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલની એલસી હોય જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તે પણ આપી શકો ત્યારબાદ વિકલાંગતા ધરાવતું ડોક્ટરી સર્ટિફિકેટ જે તમે સરકારી દવાખાનામાંથી કઢાવો છો તે ત્યારબાદ વિકલાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો એટલે કે બીપીએલનો દાખલો હોય તે અને તેમાં સ્કોર છે તે ઝીરોથી વીસનો હોવો જોઈએ તેમજ અરજદાર છે તેની આધાર કાર્ડની નકલ અને બેન્ક એકાઉન્ટની નકલ કારણ કે સહાય છે તે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જ તેને આપવામાં આવશે ત્યારબાદ અરજીપત્રક છે તે સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી હોય તેમાં રજૂ કરવાનું રહેશે મિત્રો આ સંત સુરદાસ યોજના છે તેનું તમે ઓનલાઈન ફોર્મ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે તેમાં પણ ભરી શકો છો અને ઓફલાઈન તમે નિયામક સમાજ સુરક્ષાની કચેરી હોય તમારા જિલ્લામાં ત્યાંથી તમે સંત સુરદાસ યોજનાનું છે તે ફોર્મ ભરી શકો છો અને માસિક એક હજાર રૂપિયાની સહાય છે તે મેળવી શકો છો તો મિત્રો આ યોજનાને વધુમાં વધુ શેર કરજો અને તમારી આસપાસ કોઈ દિવ્યાંગ વ્યક્તિ રહેતી હોય અને આ યોજનામાં પાત્રતા ધરાવતા હોય તે લોકોને ખાસ શેર કરજો જેથી તે લોકો પણ આ પેન્શન યોજનાનો છે તે લાભ લઈ શકે અને પોતાના ગુજરાન ચલાવવામાં થોડી તેને મદદ થઈ શકે તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ ઓનલાઈન ફોર્મ ડિજિટલ ગુજરાત આઈ ખેડૂત ઈ સમાજ કલ્યાણ ખેડૂતોને લગતી માહિતી સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતી સફર વિડિયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવું તો સાવ એકદમ ફ્રી છીએ તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ